તમારો ધ્યેય નક્કી કરો અને એ ધ્યેય પર હંમેશા
તમે સપનું છે સાકાર કરી શકો છો. હવે તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે, કેવા પ્રકારનું કામ છે? તો કે હા, તો આપણે જોઈએ છીએ કે અહીંયા આપણી આજુબાજુમાં ઘણો મોટો વિસ્તાર છે, તો ત્યાં આગળ જોઈએ તો આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, ત્યાં આગળ બધી કંપનીઓ છે. એટલે આપણે આપણા ઘરથી થોડા દૂર છે ત્યાં બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, ત્યાં ઘણી બધી કંપનીઓ અને કારખાના છે, બરાબર. હવે તમને આમાં પાઠ્ય પુસ્તકમાં તમને નકશો બતાવવામાં આવ્યો છે. નકશામાં જો તમે પેજ નંબર 188 માં, તો તમે અહીંયા નકશો છે એ તમે ધ્યાનથી તમારે જોવાનું છે, અને કયા ગામ અને શહેર ક્યાં આપેલા છે એ પણ તમારે જોવાનું છે. તો એમાં આપણે જોઈએ તો જ્યાં જ્યાં આ બધું લીલું છે એ બધે આપણે જંગલ વિસ્તાર છે, બરાબર. જ્યાં જ્યાં લીલો કલર છે એ બધું આપણું શું છે? તો કે જંગલ વિસ્તાર છે. એમાંથી સૌથી વધારે ક્યાં આવે છે? તો કે અરુણાચલ પ્રદેશમાં, બરાબર. તો હવે આપણે તમે જોઈએ, તમે શીખ્યા અને પત્ર વાંચો કે નકશામાં ઓડિશા શોધો. હવે તમારે તમારો જે આ નકશો છે એમાં તમારે ઓડિશા શોધવાનું છે. આપણે આના આધારે આપણે આના પ્રશ્ન જવાબ બનાવવાના છે. તો પેલો પ્રશ્ન શું છે કે નકશામાં શું બતાવવામાં આવ્યું છે? તો કે નકશામાં ગાઢ જંગલો અને વૃક્ષો બતાવવામાં આવ્યા છે, બરાબર. સૌથી પહેલો પ્રશ્ન થઈ ગયો. પછી બીજો પ્રશ્ન છે કે તમે શિક્ષામાં પત્ર વાંચ્યો, નકશામાં ઓડિશા શોધો. તો હવે તમારા સામે આ નકશો રાખવાનો છે. હવે તમારે આમાં જોવાનું છે કે ઓડિશા ક્યાં આવેલું છે. તો કે ઓડિશા તમારે ગોતવાનું છે. તો કે ઓડિશા ક્યાં આવેલું? તો કે આ લાઈન, બરાબર, છત્તીસગઢની નીચે અને મધ્યપ્રદેશની લાઈનમાં ઓડિશા આવેલું છે, બરાબર. પછી એમાં છે કે ઓડિશાની નજીક દરિયો છે. તમે કેવી રીતે શોધશો? તો કે જે આમાં તમારો આ આખો આપણો ભારતનો નકશો છે, બરાબર. તો આમાં જ્યાં મેં તમને કીધું જ્યાં જ્યાં લીલું લીલું છે એ બધું શું છે? તો કે જંગલ છે. અને આ જે બધું દુધિયા છે એ શું છે? તો કે સમુદ્ર છે આખો, બરાબર. ભારતને, ભારત અને ગુજરાત, ગુજરાતની ફરતે પણ આખે બધે દરિયો જ આવેલો છે. તો આમાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે ઓડિશાની નજીક દરિયો છે, તમે કેવી રીતે શોધશો? તો કે ઓડિશા ક્યાં આવેલું છે? તો કે અહીંયા છે ઓડિશા, બરાબર. ઓડિશા ક્યાં છે? હાવ કાંઠે છે. તો એની આગળ શું છે? દરિયો છે. દુધિયા કળા તમને બતાવી છે. તો કે હા, તો કે ઓડિશાની નજીક દરિયો છે. કયો દરિયો છે? તો કે બંગાળનો ઉપસાગર, બંગાળની ખાડી છે, બરાબર. ક્યાં આગળ? તો કે ઓડિશાની બાજુમાં. કેવી રીતે આપણને ખબર પડે? તો કે ઓડિશા છે એ સાવ કાંઠા ઉપર આવેલું છે, બરાબર. અને આપણને આમ પણ આપણને ખબર છે કે ઓડિશામાં આપણે જે પુરી ગામ છે, પુરી શહેર છે, જે આપણે જગન્નાથપુરી તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે છે એ સમુદ્ર એટલે કે દરિયા કિનારે આનું મંદિર આવેલું છે જગન્નાથપુરી. એટલે પુરી છે એ ક્યાં આવેલું છે? તો કે ઓડિશામાં. એટલે ઓડિશામાં પણ દરિયો છે એ દરિયા કાંઠે આવેલું શહેર છે, બરાબર. પછી છે કે કયા કયા રાજ્યની એક બાજુએ દરિયો આવેલા છે. હવે તમને કીધું છે કયા કયા રાજ્ય, બરાબર. ઓડિશા રાજ્ય કીધું. હવે તમારે જોવાનું દરિયો ક્યાં ક્યાં આવે છે. તો કે મિઝોરમની બાજુમાં આવે છે, ત્રિપુરાની બાજુમાં, પછી પશ્ચિમ બંગાળ, ઓડિશા, પુડુચેરી, તમિલનાડુ, શ્રીલંકા, કેરળ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે અને ગુજરાત છે, બરાબર. આ બધા શહેરો છે એની બધા દેશો છે એની બાજુમાં દરિયાની ખાડી આવેલી છે. ત્યાર પછી છે કે નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં આવેલું છે. તો હવે ઝારખંડ ક્યાં આવેલું છે એ આપણે જોવાનું છે. તો આપણે આમાં જોશું ઝારખંડ ક્યાં આવેલું છે. તો કે ઝારખંડ છે એ ઉત્તર પ્રદેશ અને બિહારની આજુબાજુ આવેલું છે. તો અહીંયા બાજુમાં તમે જો અહીંયા નીચે પશ્ચિમ બંગાળ છે, ઉપર બિહાર છે અને વચ્ચે છે અને નીચે છત્તીસગઢ છે, એની બાજુમાં આ ત્રણેય શહેરની વચ્ચે છે એ ઝારખંડ છે આવેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી છે કે નકશામાં જંગલો ક્યાં છે, તમે આ કેવી રીતે શોધશો? તો કે નકશામાં જંગલો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી અરુણાચલ પ્રદેશ, મેઘાલય, છત્તીસગઢ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને થોડુંક ગુજરાતમાં પણ છે. તો એ બધી જગ્યાએ છે એ ગાઢ જંગલો આવેલા છે, બરાબર. પછી છે કે કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યમાં ઓછા જંગલો છે તે તમે કેવી રીતે શોધશો? તો મેં તમને અહીંયા કીધું કે જ્યાં વધારે પડતું લીલું તમને બતાવે છે ત્યાં આગળ ગાઢ જંગલો છે. તો
तो के गाढ़ जंगलों क्या क्या है तो के अरुणाचल प्रदेश मेघालय असम त्रिपुरा झारखंड तेलंगाना उत्तराखंड ई जगह से त्यां आगे वधारे पड़ता गाढ़ जंगलों ने मोटा मोटा जंगलों से જ્યારે ઓછા અને નાના જંગલો ક્યાં ક્યાં છે તો સૌથી પહેલું આવશે ભારત ત્યાર પછી આપણે આગળ આવીએ એટલે મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ એ બધી જગ્યાએ છે ત્યાં આગળ ઓછા જંગલો છે અને ગાઢ નથી બરાબર પછી જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યના નામ લખો તો હવે મધ્યપ્રદેશ સૌથી પહેલા બોલતા મધ્યપ્રદેશ ક્યાં આવ્યું તો કે અહીંયા છે બરાબર મધ્યપ્રદેશ હવે શું પ્રશ્ન છે કે તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલ હોય છે તો કે મધ્યપ્રદેશ છે તો એની ગાઢ જંગલ ક્યાં છે તો કે ઝારખંડ બરાબર તો કઈ દિશા થશે ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ જે દિશામાં બરાબર ગાઢ જંગલો હશે તે રાજ્યના નામ લખો તો અહીં બધાના નામ લખવાના છે પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઈ બધા નામ લખવાના છે બરાબર હવે ત્યાર પછી છે મિઝોરમમાં ખેતી માટે લોટરી ટન 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 જેવો ઘન ભાગો લોમટ આ ડીંગી ડીંગી ઝડપથી ઘરે જવા માટે તેની વેગ બનીને રસ્તામાં ઝરણા પાસે વાસમાંથી બનેલી નદી જોવે છે મિઝોરમને હવે આપું તમને મિઝોરમની વાત કરવા માંગુ છું તેમાંથી તેઓ વાસમાંથી બનાવેલા કપમાંથી પાણી પીવા ઉભા રહ્યા આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમની સાઈમા સર પણ ઉતાવળમાં હતા આજે ત્યાં પંચાયતની સભા ભરવાની હતી સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા માટે કેટલી જમીન મળશે જમીન આખા ગામની હતી ને કોઈ એક વ્યક્તિ ન હતી તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગમાં ખેતી કરવા વારા વાગતા હતા ત્યાં આગળ તો કે મિઝોરમમાં વાંસમાંથી બનાવેલા સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હળાવવામાં આવે અને તેમાંથી એક ચીઠી કાઢવામાં આવે ચીઠીમાં જે વ્યક્તિનું નામ નીકળે છે એ વ્યક્તિને ત્યાં આગળ ખેતી કરવા દેવામાં આવે છે અને તેમનો પરિવાર ત્યાં આગળ જમીનમાં ખેતી માટે ખેતી કરી અને ત્યાં આગળ રહે છે ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગરની ત્યાં છોડી દેવામાં આવે છે એટલે કે એક વખત પાક છે એ ત્યાં લેવાઈ ગયા પછી થોડા સમય માટે એ જમીનને ત્યાં આગળ એમનમ કાંઈ પણ વાવ્યા વગરની રાખવામાં આવે છે અને થોડા સમય પછી જે ત્યાંનો વધારાનો ઊંઘી નીકળતો પાક હોય છે એ પાકને ત્યાં ને ત્યાં તેને બાળી દેવામાં આવે છે અને એની રાખ કે એ જમીનમાં ફળદ્રુપતા વધે છે અને એની ફળદ્રુપતા અને એનું ખાતર મળી રહે છે આવા પ્રકારનું ઝૂમ કૃષિ નામનું એ લોકો જુદા જુદા પ્રકારની ત્યાં આગળ જમીનો હતી ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ ચોખા અને શાકભાજી ઉગાડી શકાય છે અનિયંત્રિત છોડ કાઢવામાં આવતો નથી તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય અને તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ કરે છે જો કોઈ પરિવાર ખેતી કરવામાં સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમને ખાવાનું આપવું પડે છે અહીંયા મુખ્ય પાક ચોખા અને કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે પર્વતીય પ્રદેશ પર રસ્તા હોતા નથી લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડીને લઈ જવો પડે છે તેમાં ઘણા અઠવાડિયાઓ લાગે છે તો આ રીતે મિઝોરમમાં ત્રણ ચતુર્થાંશ લોકો જે જંગલો સાથે જોડાયેલા છે અહીં જીવન મુશ્કેલ બન્યું છે પરંતુ લગભગ બધા જ બાળકો શાળાએ જાય છે તમે તેમના થોડા અહીં જોઈ શકો છો અને પાંદડાની સિસોટી કેવી રીતે મસ્તથી વગાડે છે તેઓ તેની સિસોટી વિશે પણ થોડું જણાવશે હવે આગળ કહે છે કે તેઓ એની કેવી રીતે રહે છે અને ચેરા નૃત્ય કરે છે અમુક પ્રસંગે એ લોકો પોતાના નૃત્ય કરી અને આનંદ મેળવે છે અને એકબીજાના કોઈ પણ સારા અને ખરાબ પ્રસંગમાં એકબીજાની સાથે ઉભા રહે છે અને કાંઈ પણ પ્રસંગ તહેવાર આવે છે ત્યારે એ લોકો ત્યાં એની ભાષામાં નૃત્ય કરી અને પોતાના કપડાં પહેરવેશ પહેરી અને એકબીજાની સાથે બધા તહેવારો છે એની ઉજવણી કરે છે અને બધા ભેગા રાંધે અને જમે છે તો અને ત્યાંના છોકરા પણ તેઓ સ્કૂલે જાય છે અને ઝાડના પાનમાં છે એમાંથી સીટી બનાવી અને સરસ મજાની સીટી મસ્તીથી વગાડે છે જે આપણે જોઈ શકીએ છીએ તો આ ખૂબ જ સરસ મજાનો પાઠ હતો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના જોડકા ખાલી જગ્યા જોઈશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ